હેલો એવરીવન, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે બિલ્ડિંગ આઇટમ્સ અને આ બિલ્ડિંગ આઇટમ યુનિટની અંદર આવતો એક અતિ મહત્વનો ટોપિક એટલે કે પ્લાસ્ટરિંગ ઉપર આ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે આ સમજશું, તો એની અંદર સૌપ્રથમ આવશે કે પ્લાસ્ટરિંગ એટલે કે પ્લાસ્ટરિંગ કેને કહેવામાં આવે છે, શા માટે કન્સ્ટ્રક્શનની અંદર કોઈપણ સ્ટ્રક્ચરની અંદર પ્લાસ્ટરિંગ કરવામાં આવે છે, પ્લાસ્ટરિંગના ઉપયોગો કયા કયા છે, અને સાથોસાથ કોઈપણ એક પ્લાસ્ટરિંગ માટે અથવા તો જો પ્લાસ્ટર કરેલું હોય દિવાલો ઉપર તો એની ગુણવત્તા કેવી હોવી જોઈએ અથવા તો એમાંથી કયા કયા પ્રકારની રિક્વાયરમેન્ટ છે એ સંતોષાવી જોઈએ, એ ફર્સ્ટ પોઈન્ટ એટલે કે પ્લાસ્ટરિંગ ઉપર ડિસ્કશન કરશું. ત્યાર પછી ટેકનિકલ ટર્મ્સ, પરંતુ અહીંયા ટેકનિકલ ટર્મ્સ કેને રિલેટેડ જોશું, તો કે પ્લાસ્ટરિંગને રિલેટેડ. એટલે કે પ્લાસ્ટરિંગ કરતી વખતે જે અમુક પ્રોસેસના નામ અથવા તો અમુક પ્રકારના જે મેથડ્સ છે અથવા તો અમુક ટર્મ્સ છે કે જે ડે ટુ ડે લાઈફમાં સિવિલ એન્જિનિયરિંગમાં ઉપયોગ કરવામાં આવે છે, એ બધી ટેકનિકલ ટર્મ્સ છે આપણે સેકન્ડ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી જોશું ટાઈપ્સ ઓફ પ્લાસ્ટર, એટલે કે સ્ટ્રક્ચરની અંદર જે અલગ અલગ પ્રકારના પ્લાસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે એમાં કયા કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે અને એની બીજી કઈ કઈ ખાસિયતો અથવા તો કેરેક્ટરિસ્ટિક છે, એ આપણે થર્ડ પોઈન્ટ એટલે કે ટાઈપ્સ ઓફ પ્લાસ્ટરની અંદર જોશું. ત્યાર પછી જોશું ટૂલ્સ ફોર પ્લાસ્ટરિંગ, એટલે કે પ્લાસ્ટરિંગ કરતી વખતે જે અલગ અલગ પ્રકારના ટૂલ્સ વાપરવામાં આવે છે એ ફોર્થ પોઈન્ટ એટલે કે ટૂલ્સ ફોર પ્લાસ્ટરિંગની અંદર જોશું. દેન આફ્ટર મેથડ ઓફ એપ્લાઇંગ સિમેન્ટ પ્લાસ્ટર. હવે મોસ્ટ કોમન અત્યારે જે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરવામાં આવે છે એ કયો પ્લાસ્ટર છે, સિમેન્ટ પ્લાસ્ટર. તો સિમેન્ટ પ્લાસ્ટર કોઈ દિવાલ ઉપર કરતી વખતે એની આખી આખી મેથડ કઈ કઈ છે એ મેથડને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજશું. ત્યાર પછી જોશું ટાઈપ્સ ઓફ પ્લાસ્ટર ફિનિશ, એટલે કે અલગ અલગ પ્રકારના જે પ્લાસ્ટર માટેના જે ફિનિશ છે કે જે બહારના દેખાવને ધેટ મીન્સ કે પ્લાસ્ટરને પ્લાસ્ટર્ડ કરેલી જે દિવાલો છે એના અપીરિયન્સને સુધારતા હોય છે એ આપણે અલગ અલગ પ્રકારના ફિનિશ સમજશું. ત્યાર પછી જોશું સ્પેશિયલ મટીરિયલ યુઝડ ઇન અ પ્લાસ્ટરિંગ, એટલે કે પ્લાસ્ટરિંગની અંદર રેગ્યુલર મટીરિયલ ઉપરાંત જે અમુક સ્પેશિયલ કેટેગરીના જે મટીરિયલ્સ યુઝ કરવામાં આવે છે એ આપણે સ્પેશિયલ મટીરિયલ્સની કેટેગરીની અંદર જોશું. અને લાસ્ટમાં જોશું ડિફેક્ટ ઇન પ્લાસ્ટર, એટલે કે પ્લાસ્ટરિંગ દરમિયાન જે અલગ અલગ પ્રકારની ડિફેક્ટ્સ આવે છે એ આપણે લાસ્ટ પોઈન્ટ એટલે કે ડિફેક્ટ ઇન પ્લાસ્ટરિંગની અંદર જોશું. રાઈટ, તો અમે સૌપ્રથમ વાત કરીએ પ્લાસ્ટરિંગ. તો પ્લાસ્ટરિંગ શું છે, તો કે પ્લાસ્ટરિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ કવરિંગ રફ સર્ફેસ ઓફ વોલ, કોલમ, સીલિંગ એન્ડ અધર બિલ્ડિંગ કમ્પોનન્ટ વિથ અ થીન કોટ ઓફ પ્લાસ્ટિક મોર્ટાર. એટલે કે શું છે કે જ્યારે પણ કોઈ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે ત્યારે એની જે બીમ છે, એના કોલમ છે, એની જે સીલિંગ્સ છે, રાઈટ, તે ઉપરાંત જે આખી આખી દિવાલો તૈયાર કરેલી છે એની ઉપર એક પ્લાસ્ટિક મોર્ટાર, પ્લાસ્ટિક મોર્ટાર એટલે કે જે જામ્યા પહેલાંનો મોર્ટાર હોય, ભીનો મોર્ટાર, મોર્ટાર ધેટ મીન્સ કે કોઈપણ એક બોન્ડિંગ મટીરિયલ અને રેતીનું મિશ્રણ અથવા તો ક્લે અને ઘાસ ગ્રાસ છે જે એટલે કે સુકાઈ ગયેલું ઘાસ છે એનું મિશ્રણ. તો આ જે મોર્ટાર છે એ મોર્ટારને દિવાલ ઉપર લગાડવાનું અથવા તો એનું કોટિંગ કરવાનું એને પ્રોસેસને શું કહેવામાં આવે છે, પ્લાસ્ટરિંગ કહેવામાં આવે છે. રાઈટ, હવે પ્લાસ્ટરિંગના પણ અલગ બીજું નામથી પણ પ્રયોજન કરવામાં આવે છે. કઈ રીતે, તો કે પ્લાસ્ટરિંગ ઓન અ એક્સટર્નલ એક્સપોઝ સરફેસ ઇઝ નોન એઝ અ રેન્ડરિંગ. એટલે કે સપોઝ કે જો તમે પ્લાસ્ટર છે એ ઘરની અંદર અથવા તો રૂમની અંદરની બાજુએ કરો છો તો એ તમને શું એઝ યુઝ્યુઅલ પ્લાસ્ટરિંગ નામથી ઓળખવામાં આવશે. પરંતુ જો તમે રૂમની બહારની બાજુએ એટલે કે જે એક્સટર્નલ સરફેસીસ છે દિવાલની કે જે વાતાવરણમાં ખુલ્લી છે એની ઉપર તમે જો પ્લાસ્ટરિંગ વર્ક કરો છો તો એને એ ટાઈમે એને પ્લાસ્ટરિંગ કરેલું કહેવાને બદલે અને રેન્ડરિંગ કરેલું કહેવામાં આવશે. ધેટ મીન્સ કે પ્રોસેસ બંને બાજુએ સેમ જ છે પરંતુ નામ અલગ અલગ છે. રૂમની અંદરની બાજુએ પ્લાસ્ટરિંગ થશે અને રૂમની બહારની બાજુએ એને શું કહેવામાં આવશે, રેન્ડરિંગ કહેવામાં આવશે. રાઈટ, હવે જો પ્લાસ્ટરના ઉપયોગની વાત કરીએ અથવા તો પ્લાસ્ટરિંગ શા માટે જરૂરી છે એ બાબત ઉપર વાત કરીએ તો કે ઇટ ગીવ્સ અ ડેકોરેટિવ ઇફેક્ટ, પ્રોટેક્ટ ધ સરફેસ ફ્રોમ એટમોસ્ફિયર ડસ્ટ એન્ડ ઓલ્સો પ્રોવાઈડ ધ બેસ્ટ ફોર ધ કલરિંગ. એટલે કે એના ઘણા ઉપયોગો છે. પહેલી વસ્તુ કે ડેકોરેટિવ ઇફેક્ટ આપે છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે એલિવેશનની અંદર અલગ અલગ પ્રકારના પ્લાસ્ટર અથવા તો પ્લાસ્ટર ઉપર અલગ અલગ પ્રકારની પેટર્ન તૈયાર કરવામાં આવે છે જે શું કરે છે, એક પ્રકારનું ડેકોરેટિવ ઇફેક્ટ આપે છે. રાઈટ, દેન આફ્ટર બીજું શું છે કે સરફેસ જે છે એને એટમોસ્ફિયરથી પ્રોટેક્ટ કરવાનું કાર્ય કરે છે. એ જ રીતે જ્યારે પણ
કોઈ પણ પ્રકારની ડસ્ટ આવતી હોય તો એનાથી પણ જે સરફેસ છે એને પ્રોટેક્ટ કરવાનું કાર્ય કરશે, અને સાથોસાથ જે પ્લાસ્ટર થઈ ગયા પછી એની ઉપર જે કલરિંગ કરવું છે તો કલરિંગ માટે એક બેઝ છે એ આ પ્રકારનું પ્લાસ્ટર જે પ્રોવાઈડ કરતું હોય છે, રાઈટ. દેન આફ્ટર ઇટ શુડ બી સ્મૂધ, નોન એબ્સોર્બન્ટ એન્ડ વોશેબલ. એટલે કે જે પ્લાસ્ટર જે કેવું હોવું જોઈએ, તો કે સ્મૂધ હોવું જોઈએ, નોન એબ્સોર્બન્ટ હોવું જોઈએ, અને સાથે સાથે કેવું હોવું જોઈએ, વોશેબલ હોવું જોઈએ. જેના કારણે શું થાય કે સ્મૂધ ધેટ મીન્સ કે એની સરફેસ કેવી થઈ જશે, વ્યવસ્થિત સ્મૂધ રહેશે. દેન આફ્ટર આપણે વાત કરીએ કે નોન એબ્સોર્બન્ટ, એટલે કે એ ભેજને એબ્સોર્બ કરતું હોવું જોઈએ નહીં. શા માટે? કારણ કે જો ભેજને એબ્સોર્બ કરતું રહેશે તો એ જે ભેજ છે દિવાલની અંદર પહોંચી જશે અને એને કારણે દિવાલના સ્ટ્રક્ચરને નુકસાન થઈ જશે. એ જ રીતે એ વોશેબલ હોવું જોઈએ, ખાસ કરીને એવું પ્લાસ્ટર કે જે ઘરની બહારની બાજુએ છે, ત્યાં કોઈ પણ કારણોસર ધૂળ અથવા તો કંઈ જે બીજા કોઈ પણ પાર્ટિકલ્સ છે કે જે સરફેસ ઉપર ચોંટી ગયેલા છે એને ઇઝીલી વોશેબલ થવા જોઈએ, રાઈટ. એન્ડ દેન આફ્ટર એક મહત્ત્વની વસ્તુ કે જે પ્લાસ્ટર છે એ ફર્મલી મજબૂતાઈથી દિવાલની સરફેસ સાથે ચોંટી જાય એવું હોવું જોઈએ. અધરવાઇઝ શું થશે કે પ્લાસ્ટર ઉખડી જશે અને જે અંદરની જે વોલ છે, એટલે કે પ્લાસ્ટર જેનાથી જેના માટે પ્લાસ્ટરિંગ કરવામાં આવ્યું છે એની અંદરની સરફેસ અથવા તો વોલ છે એને ડેમેજ થવાના ચાન્સીસ રહેતા હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ટેકનિકલ ટર્મ્સ રિલેટેડ ટુ પ્લાસ્ટર, એટલે કે પ્લાસ્ટરને રિલેટેડ અમુક ટેકનિકલ ટર્મ્સની વાત કરીએ. તમાં સૌપ્રથમ આવશે બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ એટલે શું કે જે સરફેસ ઉપર તમે પ્લાસ્ટરનો પેલો કોટ પાથરો છો અથવા તો પેલી લેયર પ્લાસ્ટરની જે લગાડો છો એ સરફેસને શું કહેવામાં આવે છે, બેકગ્રાઉન્ડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ દિવાલ ઉપર તમે પ્લાસ્ટરિંગ વર્ક કરો છો તો એ દિવાલની જે સરફેસ છે એને શું કહેવામાં આવશે, તો કે બેકગ્રાઉન્ડ કહેવામાં આવશે. ત્યાર પછી આવે છે ડેડો. તો આ ડેડો શું છે અથવા તો ડેડો ટર્મ કેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તો કે જે આખે આખી દિવાલ છે એનો દિવાલનો જે લોઅર પોર્શન છે, નીચેનો ભાગ છે કે જ્યાં પ્લાસ્ટરિંગ કરતી વખતે અમુક સ્પેશિયલ પ્રકારની ટ્રીટમેન્ટ અથવા તો ખાસ ધ્યાન રાખવામાં આવે, એ નીચેના ભાગને, દિવાલનો જે લોઅર સરફેસ છે એને શું કહેવામાં આવશે, ડેડો કહેવામાં આવશે. હવે જો આ લોઅર સરફેસ કેટલી ગણવી, તો એના માટેના ક્રાઇટેરિયાની વાત કરીએ તો જે ફ્લોર લેવલ છે ત્યાંથી 1.5 મીટર સુધી, 1.5 મીટરની ઊંચાઈ સુધીની જે દિવાલની સરફેસ છે અને કેમાં કન્સિડર કરવામાં આવશે, લોઅર સરફેસમાં. ત્યાર પછી આવે છે ડોટ્સ. તો આ ડોટ્સ શું છે, તો કે પ્લાસ્ટરિંગ કરતી વખતે એની ઉપર જે કરેલા નાના નાના પ્રોજેક્શન છે એને શું કહેવામાં આવે છે, ડોટ્સ કહેવામાં આવે છે. જનરલી સ્ક્વેર શેપની અંદર હોય છે અને 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટરનો સ્ક્વેર શેપની અંદર આ પ્રકારના ડોટ્સ છે પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. આ ડોટ્સનું કાર્ય શું છે, તો કે પ્લાસ્ટરિંગ દરમિયાન એક પરફેક્ટ હોરિઝોન્ટલ, જો હોરિઝોન્ટલ સરફેસ ઉપર પ્લાસ્ટરિંગ કરતા હોય અથવા તો મોર્ટાર પાથરતા હોય તો એવા સમયે અથવા તો વર્ટિકલ સરફેસ ઉપર પ્લાસ્ટરની જે લેયર છે એ જે લેયરને પરફેક્ટ થિકનેસ જાળવવા માટે છે આ ડોટ્સ વાપરવામાં આવતા હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ડબિંગ આઉટ. તો ડબિંગ આઉટ શું છે, તો કે જો કોઈ પ્લાસ્ટર છે, ફોર એક્ઝામ્પલ કોઈ દિવાલ છે, દિવાલની અંદર પ્લાસ્ટરિંગ કરવાનું છે પરંતુ એમાં કોઈ પણ જગ્યાએ એક હોલો સરફેસ છે અથવા તો કોઈ પણ જગ્યાએ એક ખાડા જેવી રચના અથવા તો એક હોલ છે, તો એને ભરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, ડબિંગ આઉટ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે પણ પ્લાસ્ટરિંગ કરવામાં આવે એ પહેલાં જે બેકગ્રાઉન્ડ છે એની અંદર કોઈ પણ પ્રકારની હોલો સરફેસ અથવા તો હોલો સ્પેસ હોય તો એને મોર્ટારની મદદથી વ્યવસ્થિત ભરી અને પ્લેન સરફેસ મેળવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ડબિંગ આઉટ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ફિનિશ કોટ. ફિનિશ કોટ છે કોઈ પણ પ્લાસ્ટરનો સૌથી છેલ્લો કોટ છે. સપોઝ કે પ્લાસ્ટર એપ્લાય કરતી વખતે અલગ અલગ કોટ લગાડવામાં આવે તો એમાં સૌથી જે છેલ્લો કોટ છે એને શું કહેવામાં આવે છે, ફિનિશ કોટ કહેવામાં આવે છે. ફિનિશ કોટનું કાર્ય શું છે, તો કે જે આ ફિનિશિંગ કોટ છે અથવા તો ફિનિશ કોટ છે એ પ્લાસ્ટર ઉપર અલગ અલગ પ્રકારને પેટર્ન અથવા તો અલગ અલગ પ્રકારના જે એપિરિયન્સ પ્લાસ્ટરનો દેખાવ હોય તો એના માટે ફિનિશ કોટ છે એની ઉપર જ એ પ્રકારના અપિયરન્સ તૈયાર કરવામાં આવે છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ફ્લેકિંગ. તો ફ્લેકિંગ શું છે, તો કે કોઈ પણ જૂની સરફેસ ઉપર તમે પ્લાસ્ટર કરો છો ફોર એક્ઝામ્પલ, અને પ્લાસ્ટર ડિફેક્ટિવ છે, જૂની સરફેસ છે જે પહેલેથી પ્લાસ્ટર કરેલી હતી અને ડિફેક્ટિવ છે, અને એમાં જે પ્લાસ્ટરના જૂના પેચ, જૂના કટકા જે ચોટેડા છે એ કટકા અથવા તો જૂના જે પેચ છે પ્લાસ્ટરને એને રિમૂવ કરવાની ક્રિયા, જેને કારણે જૂની સરફેસ ઉપર નવું પ્લાસ્ટર તમે લગાડી શકો તે રિમૂવ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, ફ્લેકિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે ગગિંગ. ગગિંગ એટલે શું, તો કે પ્લાસ્ટર મોર્ટાર જે છે જે પ્લાસ્ટર માટે વાપરવામાં આવે છે અને અલગ અલગ મોર્ટારના જે કમ્પોનન્ટ છે અથવા તો ફોર એક્ઝામ્પલ સિમેન્ટ મોર્ટારની વાત કરીએ તો સિમેન્ટ, રેતી અને પાણી એ બધાને વ્યવસ્થિત મિક્સ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, ગગિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કે ગ્રાઇન્ડિંગ.
અથવા તો ગ્રીનિંગ. તો ગ્રીનિંગ શું છે? તો કે કોઈ પણ પ્લાસ્ટર ઉપર પર્ટિક્યુલર પેટર્ન ઉપસાવી, જે જે જગ્યાએ પ્લાસ્ટરનો જોઈન્ટ આવતો હોય ત્યાં પર્ટિક્યુલર પેટર્ન અથવા તો અપીરિયન્સ તૈયાર કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ગ્રીનિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ હેકિંગ. તો હેકિંગ શું છે? તો કે જે પ્લાસ્ટરનો તમે જે બેકગ્રાઉન્ડ છે એની ઉપર પ્લાસ્ટર વ્યવસ્થિત રીતે ચોંટી જાય એના માટે એમાં કોઈ પણ પ્રકારની રફિંગ કરવાની. ફોર એક્ઝામ્પલ, આપણે ઘણી વખત જોયું હોય કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની કોલમ છે અથવા તો બીમ છે કે જેનું સ્મૂથ સરફેસ છે એની ઉપર પ્લાસ્ટર લગાડતા પહેલાં એની ઉપર ટોચા મારવામાં આવે છે. તો ટોચા જે મારવામાં આવે છે એના કારણે શું થશે કે પ્લાસ્ટર છે એની ઉપર વ્યવસ્થિત ચોંટી જશે. તો જે ટોચા મારવાની ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? હેકિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કીસ. તો કીસ શું છે? તો જે હેકિંગ દરમિયાન ઘણી વખત સરફેસને રફ કરવાની જગ્યાએ ટોચા મારવાની જગ્યાએ શું કરવામાં આવે છે કે હેન્ડ ગ્રાઇન્ડરની મદદથી એમાં પર્ટિક્યુલર સીધી ઘીસી, આપણે જે કહીએ કે સ્લોટ તૈયાર કરવામાં આવે છે, કે જેની મદદથી શું થશે કે પ્લાસ્ટર વ્યવસ્થિત કોઈ પણ કોલમ, બીમ અથવા તો જે વોલ છે એની સાથે વ્યવસ્થિત ચોંટી જશે અથવા તો બોન્ડિંગ થઈ જશે. તો આ જે સ્લોટ તૈયાર કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? કી કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કે લેટિન્સ. તો લેટિન્સ શું છે? તો કે ધીસ ઇઝ ધ થિન લેયર ઓફ સિમેન્ટ વિચ ઇઝ ફોર્મ ધ સ્ક્રીનિંગ સબ્જેક્ટ ટુ એક્સેસિવ ટ્રોલિંગ. એટલે કે કોઈ સરફેસ છે કે જેની ઉપર એક્સેસિવ ટ્રોલિંગ થવાનું છે, તેમાં વધારાની એક લેયર લગાડવી, નાની પતલી લેયર લગાડવી, એને શું કહેવામાં આવે છે? તો કે લેટિન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ પીલિંગ. તો પીલિંગ શું છે? તો કે પ્લાસ્ટર તમે એક વખત કરી નાખ્યું ત્યાર પછી સેકન્ડ કોટ જ્યારે તૈયાર કરવામાં આવે, દેટ મીન્સ કે પ્લાસ્ટરનો પહેલો કોટ આખે આખો લાગી જાય ત્યાર પછી એની ઉપર જે વધારાનો ભાગ છે પ્લાસ્ટરનો, કારણ કે પ્લાસ્ટર કરતી વખતે થ્રોથી પહેલો કોટ લગાડવામાં આવે છે, રફ કોટ જેને કહેવામાં આવે, તો એમાં જે વધારાનો ભાગ છે અથવા તો અનઇવન સરફેસ છે એને સ્મૂધ કરીને વધારાનું પ્લાસ્ટર રિમૂવ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પીલિંગ કહેવામાં આવે છે. રાઈટ. તો આ હતા પ્લાસ્ટરને રિલેટેડ અમુક ટેકનિકલ ટર્મ્સ. ત્યાર પછી વાત કરીએ ટાઈપ્સ ઓફ પ્લાસ્ટર. તો અલગ અલગ પ્રકારના પ્લાસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અહીંયા મુખ્યત્વે જે 5 પ્રકારના પ્લાસ્ટર્સ છે એ આપણે આની અંદર સમજશું. તેમાં પહેલું આવે છે લાઇમ પ્લાસ્ટર. લાઇમ એટલે કે ચૂનો. તો નામ જ ઇન્ડિકેટ કરે છે કે આ પ્રકારના પ્લાસ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક ચૂનાનો ઉપયોગ કરવામાં આવેલો હશે. તો લાઇમ પ્લાસ્ટરની જો વાત કરીએ તો એની અંદર કયા પ્રકારનો ચૂનો વાપરવામાં આવે? તો કે ફેટ લાઇમ ઓર હાઇડ્રોલિક લાઇમ યુઝડ ફોર ધ પ્લાસ્ટરિંગ. ફેટ લાઇમ એટલે કેવો ચૂનો? કે જે પેસ્ટ જેવી રચના હોય, ધેટ મીન્સ કે પાણીની અંદર ઓગાળો તો પણ એ પ્યોર લિક્વિડ નહીં થઈ જાય, સેમી લિક્વિડ થઈ જશે, પેસ્ટ જેવી રચના હશે, તો એ ફેટ લાઇમ થઈ જશે. અને હાઇડ્રોલિક લાઇમ ધેટ મીન્સ કે તે પાણી સાથે વ્યવસ્થિત મિક્સ થઈ અને પાણી જેવું અથવા તો પરફેક્ટ લિક્વિડ બનાવતા હશે. રાઈટ. હવે મેજોરિટી કેસીસની અંદર જો જોવામાં આવીએ તો ફેટ લાઇમ છે સૌથી વધારે યુઝ કરવામાં આવતો હોય છે કમ્પેરેટિવલી હાઇડ્રોલિક લાઇમની કમ્પેરમાં. રાઈટ. હવે જો આના મિશ્રણની વાત કરીએ તો કે કઈ રીતે આ જે મોર્ટાર છે લાઇમ પ્લાસ્ટરની અંદર જે લાઇમ મોર્ટાર છે કઈ રીતે તૈયાર કરવામાં આવે, તો એની અંદર ઇક્વલ પ્રપોઝન લેવામાં આવે. ઇક્વલ પ્રપોઝન એટલે કે કેનું ઇક્વલ પ્રપોઝન? તો કે લાઇમ અને સેન્ડનું ઇક્વલ પ્રપોઝન છે લેવામાં આવતું હોય છે. હવે લાઇમ અને સેન્ડનું ઇક્વલ પ્રપોઝનની વાત કરીએ તો સિમ્પલ ટર્મની અંદર સમજીએ તો કે 1:1 એટલે કે એક ભાગમાં ચૂનો અને એક ભાગમાં રેતી અને ત્યાર પછી રિક્વાયરમેન્ટ અનુસાર પાણી. એવું નથી થતું કે એક ભાગમાં ચૂનો અને બે ભાગમાં રહેતી અથવા તો બે ભાગમાં ચૂનો અને એક ભાગમાં રહેતી, ના, પરફેક્ટ ઇક્વલ પ્રપોઝન લેવામાં આવતું હોય છે. રાઈટ. હવે જો એના મિક્સિંગ પ્રોસેસની વાત કરીએ તો એમાં શું થશે કે સૌથી પહેલાં જે લાઇમ અને સેન્ડ છે કે જે પ્લાસ્ટર જે લાઇમ મોર્ટાર છે એના 3 કોમ્પોનન્ટમાંના 2 કોમ્પોનન્ટ એટલે કે લાઇમ અને સેન્ડ છે એના પહેલાં વ્યવસ્થિત રીતે મોર્ટાર મિલ એટલે કે જે આ પ્લાસ્ટર તૈયાર કરવામાં આવે પ્લાસ્ટર માટે જે મોર્ટાર છે ને મિક્સિંગ કરવા માટેનું એક મશીન, તો જે મોર્ટાર મિલ છે એની અંદર આ લાઇમ અને સેન્ડને પહેલાં મિક્સ કરી દેવામાં આવશે. એમાં શરૂઆતમાં પાણી ઉમેરવામાં આવશે નહીં, પહેલાં ચૂનો અને જે રેતી છે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવામાં આવશે મોર્ટાર મિલની અંદર. અથવા તો જનરલી જો આપણે વાત કરીએ તો હેન્ડથી અથવા તો મેન્યુઅલી જે સરફેસ છે કે જ્યાં પ્લાસ્ટર કરવાનું છે તેની બાજુમાં ચૂનો અને રેતી બંને મેન્યુઅલી મિક્સ કરી દેવામાં આવે છે. ત્યાર પછી શું થશે કે એક વખત મેન્યુઅલી આ મિક્સ થઈ જાય ત્યાર પછી એની અંદર પાણી ઉમેરવામાં આવે છે. પાણી એટલે કઈ રીતે? જે રીતે સિમેન્ટ કોન્ક્રીટ બનાવવામાં આવે એ જ રીતે આની અંદર શું ઉમેરવામાં આવશે? પાણી. એટલે કે વચ્ચેના ભાગમાં એક પોન્ડ અથવા તો એક ખાના જેવી રચના કરીને એમાં પાણી ઉમેરવામાં આવશે. અને એક વખત આમાં પાણી ઉમેરી દીધા બાદ લગભગ 7 દિવસ સુધી એને શું કરવામાં આવશે? પ્રોસેસ અથવા તો એની પ્રોસેસ થવા દેવામાં આવશે, એમણે રાખી દેવામાં આવશે. અને આ 7-7 દિવસ દરમિયાન
વ્યવસ્થિત ડે ટુ ડે રેગ્યુલર ટુ રેગ્યુલર રેગ્યુલર ઇન્ટરવલ એનું મિશ્રણ છે એને હલાવતું રહેવામાં આવશે અને પાછું થોડું ઘણું પાણી એડ કરતું રહેવામાં આવશે. એક વખત 7 દિવસ પૂરા થઈ જાય ત્યાર પછી એ જે મોર્ટાર આખો તૈયાર થયો હોય એટલે કે લાઈમ મોર્ટાર એનો ઉપયોગ કરવામાં આવશે, રાઈટ. હવે જો સેન્ડના પાર્ટિકલની વાત કરીએ તો જનરલી લાઈમ મોર્ટારના કેસીસની અંદર જે સેન્ડ પાર્ટિકલ્સ હશે એ કેવા હશે, તો કે ફાઇન સેન્ડ હશે. પણ એટલા પણ ફાઇન સેન્ડ એટલે કે જે રેતી છે એના જે કણ છે અથવા તો પાર્ટિકલ છે એ નાની સાઇઝના હશે, પરંતુ એટલા પણ નાની સાઇઝના નહીં હોય કે સાવ પાવડર ફોર્મની અંદર હોય, રાઈટ. તો આ હતું લાઈમ પ્લાસ્ટર અથવા તો લાઈમ મોર્ટાર પણ તમે જેને કહી શકો. ત્યાર પછી વાત કરીએ સિમેન્ટ પ્લાસ્ટર. જનરલી આ પ્રકારનું જે સિમેન્ટ પ્લાસ્ટર છે એ એક્સટર્નલ સરફેસ માટે કરવામાં આવતું હોય છે. તો અગેન નામ જ ઇન્ડિકેટ કરે છે સિમેન્ટ, દેટ મીન્સ કે આની અંદર સિમેન્ટનો બોન્ડિંગ મટીરિયલ તરીકે ઉપયોગ થતો હશે. તો કયા પ્રકારનું સિમેન્ટ હશે, તો કે પોર્ટલેન્ડ સિમેન્ટ હશે, કે જે રેગ્યુલર જે આપણે ભૂખરા કલરનો જે સિમેન્ટ વાપરીએ કે એ કયો છે, પોર્ટલેન્ડ સિમેન્ટ. તો કે પોર્ટલેન્ડ સિમેન્ટ સેન્ડ અને વોટર આ ત્રણનું મિશ્રણ છે. લાઈમ મોર્ટારની અંદર હતો તો લાઈમ પ્લાસ્ટરની અંદર જે ચૂનો હતો એની જગ્યાએ કેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે બીજો પ્રપોઝનની વાત કરીએ એટલે કે જે આ સિમેન્ટ મોર્ટાર છે એની અંદરના પ્રપોઝનની વાત કરીએ, તો જો પ્રપોઝન છે 1:4 થી માંડીને 1:6 ની વચ્ચે વેરી થતા હોય છે. દેટ મીન્સ કે એક ભાગમાં સિમેન્ટ હશે અને 4 ભાગ અથવા તો 6 ભાગની અંદર શું હશે, રેતી હશે. અને અગેન આ જે રેતી છે એ નાની સાઇઝની અથવા તો ફાઇન ગ્રેન વાપરવામાં આવે છે, પરંતુ એટલા પણ ફાઇન ગ્રેન નહીં કે સાવ રેતી પાવડર ફોર્મની અંદર હોય, રાઈટ. ત્યાર પછી અગેન લાઈમ મોર્ટાર જેવી જ પ્રોસેસ છે કે જો જ્યારે પણ આ પ્લાસ્ટર અથવા તો પ્લાસ્ટર માટેનું જે મોર્ટાર તૈયાર કરવામાં આવે તેમાં સૌ પ્રથમ જે સિમેન્ટ અને જે રેતી છે એનું પહેલાં ડ્રાય મિક્સ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી એક વખત આ સિમેન્ટ અને રેતી એકબીજામાં ભળી જાય ત્યાર પછી એમાં પાણી એડ કરવામાં આવે છે અને ત્યાર પછી જ આખે આખો મોર્ટાર છે એ પ્લાસ્ટરિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ચૂનાની કમ્પેરમાં જે સિમેન્ટ છે એનો સેટિંગ ટાઈમ અથવા તો હાર્ડ થવાનો ટાઈમ છે બહુ ઓછો હોય છે, દેટ મીન્સ કે ઝડપથી હાર્ડ થાય છે. તો એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું રહે કે જ્યારે પણ આ ડ્રાય મિક્સરની અંદર તમે પાણી ઉમેરો તો પાણી ઉમેર્યાને 30 મિનિટની અંદર જ એ પ્લાસ્ટર છે એ જે તે દિવાલ ઉપર એનું લાગી જવું જોઈએ અથવા તો જે મોર્ટાર છે એનું પ્લાસ્ટરિંગ વર્ક થઈ જવું જોઈએ. અધરવાઇઝ શું થશે કે 30 મિનિટથી વધારે સમય જશે તો સિમેન્ટ છે હાર્ડ થવા માંડશે અને ત્યાર પછી જે મોર્ટાર તૈયાર કરેલો હતો એ પ્લાસ્ટિક સેજમાં રહેશે નહીં અને એ અનયુઝેબલ થઈ જશે અથવા તો એનો ક્યાંય ઉપયોગ કરી શકાશે નહીં. ત્યાર પછી વાત કરીએ મડ પ્લાસ્ટર. જનરલી આજથી 30 વર્ષ કે 40 વર્ષ પહેલાં જે ગામડાઓની અંદર જે માટીના મકાનો અથવા તો ગારાના મકાન જે કહેતા એની અંદર જે પ્લાસ્ટર વાપરવામાં આવતું એને ક્યુ પ્લાસ્ટર કહેવામાં આવતું, મડ પ્લાસ્ટર. મડ પ્લાસ્ટર એટલે શું, તો કે મડ પ્લાસ્ટર છે એ કેનું કમ્પોઝિશન છે, તો કે ઇક્વલ વોલ્યુમ ઓફ ક્લે ઓર બ્રિક. હવે ઇક્વલ વોલ્યુમ ઓફ ક્લે એટલે કે માટી અથવા તો બ્રિક એટલે કે જે ઈટુ છે એનો જે ભૂકો છે, ઈટુ ખાલી નહીં આખી સોલિડ શેપની અંદર નહીં પણ ઈટુનો જે ભૂકો છે તે એ બંનેનું મિશ્રણ, પણ એની સાથે બીજું શું ઉમેરવામાં આવે, તો કે ચોપ્ડ સ્ટ્રો. ચોપ સ્ટ્રો એટલે કે સુકાઈ ગયેલા ઘાસના નાના નાના ટુકડા અને સાથે સાથે અમુક કેસીસની અંદર કાવડગ પણ ઉમેરવામાં આવે. કાવડગ એટલે કે ગાયનું છાણ. તો આ ત્રણેય વસ્તુનું વ્યવસ્થિત મિશ્રણ કરવામાં આવે. એક વખત મિશ્રણ થઈ જાય ત્યાર પછી એટલે કે ક્લે હોય માટી લઈ લીધી ત્યાર પછી સૂકા ઘાસના તાંતણા લઈ લીધા કે જે બોન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે વ્યવસ્થિત જોડવા માટે અને ત્યાર પછી કાવડગ લઈ લીધું એ પણ એક પ્રકારનું બોન્ડિંગ એજન્ટ છે અને સાથે સાથે થોડું ઘણું થર્મલ પ્રોટેક્શન આપે છે. આ બધું એડ કરી દીધું એકબીજામાં મિશ્રણ કરી દીધું ત્યાર પછી એમાં પાણી ઉમેરવામાં આવે છે અને અગેન લાઈમ મોર્ટાર અથવા તો લાઈમ પ્લાસ્ટરની જેમ એને પણ 7 દિવસ સુધી એને પકાવવા દેવામાં આવે છે અથવા તો મિશ્રણ થવા દેવામાં આવે છે અને સમયે સમયે આ 7 દિવસના ઇન્ટરવલ દરમિયાન ટાઈમે ટાઈમે એમાં પાણી ઉમેરવામાં આવે છે. એક વખત 7 દિવસ થઈ જાય ત્યાર પછી જ એને કોઈપણ વોલ ઉપર પ્લાસ્ટરિંગ માટે વાપરવામાં આવે છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ વોટરપ્રૂફ પ્લાસ્ટર. જનરલ કેસીસની અંદર વોટરપ્રૂફિંગ માટે વોટરપ્રૂફિંગ એજન્ટ વાપરવામાં આવે છે, પણ જો સાવ બેઝિક વસ્તુની વાત કરીએ તો એની અંદર એક પાર્ટમાં સિમેન્ટ, 2 ભાગની અંદર રેતી અથવા તો પુલિવરસ એલમ આ બંનેનું મિશ્રણ હોય છે અને સાથે સાથે 75 ગ્રામ સોપ એટલે કે જે સાબુ કહીએ પર લીટર જેટલું વોટર એડ કરવામાં આવે છે, રાઈટ. અને એના માટે શું કરવામાં આવે છે, એના કારણે શું થશે, વોટરપ્રૂફિંગ થશે. તો સિમેન્ટ મોર્ટાર જ છે પણ સિમેન્ટ મોર્ટાર અથવા તો સિમેન્ટ પ્લાસ્ટરની અંદર જે સાદું પાણી વાપરવામાં આવે એની જગ્યાએ આની અંદર 75 ગ્રામ
એટલે કે 1 લિટર માં 75 ગ્રામ જેટલું સોપ એડ કરીને જે સોપ વોટર છે એને એડ કરવામાં આવે છે, જેને કારણે એક પ્રકારનું વોટરપ્રૂફિંગ પ્લાસ્ટર છે અથવા તો વોટરપ્રૂફિંગ મોર્ટાર છે તૈયાર થતો હોય છે. ત્યાર પછી વાત કરીએ લાઇમ સિમેન્ટ પ્લાસ્ટર. તો નામ જ ઇન્ડિકેટ કરે છે કે લાઇમ એટલે કે ચૂનો અને સિમેન્ટ આ બંનેનું મિશ્રણ મોર્ટારની અંદર વાપરવામાં આવ્યું હશે. એટલે કે આના માટે જે મોર્ટાર તૈયાર કરવામાં આવે છે એમાં ચૂનો પણ હશે, સિમેન્ટ હશે, રેતી હશે અને પાણી હશે. આ ત્રણેયનું કમ્પોઝિશન હશે. હવે આ કમ્પોઝિશન તૈયાર કરવાનું કારણ શું છે? તો કે જે સિમેન્ટ છે એ યોગ્ય પ્લાસ્ટિસિટી પ્રોવાઈડ કરતું નથી, એટલા માટે એની અંદર ચૂનો ઉમેરવામાં આવે છે કે જેને કારણે એને મૂવ કરવો અથવા તો એનું પ્લાસ્ટરિંગ વર્ક કરવું આ મોર્ટારનું કેવું થઈ જાય, ઇઝી થઈ જાય. હવે જો એના કમ્પોઝિશનની વાત કરીએ તો 1:1:6 માંડીને 1:1:8 સુધીનું હોય છે. એટલે કે એક ભાગમાં સિમેન્ટ, એક ભાગમાં ચૂનો અને 6 થી માંડીને 8 ભાગની અંદર શું હોય છે? રેતી હોય છે. પણ અગેન આ જે રેતી છે એ ફાઇન ગ્રેનની હોય છે, રાઈટ? તો આ હતા અલગ અલગ પ્રકારના પ્લાસ્ટર્સ. ત્યાર પછી વાત કરીએ ટૂલ્સ ફોર પ્લાસ્ટરિંગ. એટલે કે પ્લાસ્ટરિંગ વર્ક કરતી વખતે જે અલગ અલગ પ્રકારના ટૂલ્સ વાપરવામાં આવે છે જો એની વાત કરીએ તો એમાં પહેલું છે ગગિંગ ટ્રાવલર. તો ગગિંગ ટ્રાવલરનું મુખ્ય કાર્ય શું હોય છે? કે ગગિંગ એટલે કે વસ્તુને મિક્સ કરવું. આપણે આગળ જોયું ને ટેકનિકલ ટર્મમાં કે પ્લાસ્ટર માટે જે અલગ અલગ મોર્ટાર વાપરવામાં આવે એને વ્યવસ્થિત રીતે મિક્સિંગ કરવાનું કાર્ય શું કહેવામાં આવે? ગગિંગ કહેવામાં આવે. તો આપણે જનરલી ઘણી વખત જેને આપણે સુનાયડું તરીકે ડે ટુ ડે લાઈફમાં અથવા તો રેગ્યુલર આપણે ઉપયોગ કરીએ અથવા તો ઓળખીએ છીએ, તો એનું કાર્ય શું છે? તો ગગિંગ ટાવલ છે અથવા તો સુનાયડું જેને આપણે કહીએ તે, એનું મુખ્ય કાર્ય શું હોય છે? કે અલગ અલગ કમ્પોનન્ટ છે પ્લાસ્ટરના, પ્લાસ્ટર મોર્ટારના, એને મિક્સ કરવું અને સાથે સાથે કોઈ એવી હોલો સ્પેસ છે અથવા તો કટિંગ એ જે જગ્યાએ દિવાલની ધાર આવે છે ને વ્યવસ્થિત એજિંગ કાર્ય કરવાનું કામ કોણ કરતું હોય? ગગિંગ ટાવલ. ત્યાર પછી વાત કરીએ ફ્લોટ. તો ફ્લોટનું કાર્ય શું છે? તો કે હોરિઝોન્ટલ સરફેસ ઉપર કોઈ પ્લાસ્ટર પાથરવો છે, કોઈ ઢગલો કરીને ત્યાર પછી એને વ્યવસ્થિત પ્લાસ્ટરિંગ વર્ક અથવા તો મોર્ટારને પાથરવું છે, તેના માટે ફ્લોટ વાપરવામાં આવે છે. જનરલી લાકડું અથવા તો મેટલનો ફ્લોટ વાપરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ફ્લોટિંગ રૂલ. તો ફ્લોટિંગ રૂલનું કાર્ય શું છે? કે એક વખત પ્લાસ્ટરનો કોટ લગાડી દીધો, એઝ યુઝ્યુઅલ છે કે ગગન ટ્રાવલરની મદદથી પ્લાસ્ટરને ફોર્સ કરવામાં આવશે, દિવાલ ઉપર ફોર્સિંગ કરવામાં આવશે, ત્યારે અનઇવન સરફેસ મળશે પ્લાસ્ટરની. તો એક વખત પ્લાસ્ટર થઈ ગયા પછી ઇવન સરફેસ મેળવવા માટે જે રૂલનો ઉપયોગ કરવામાં આવે છે એ શું છે? ફ્લોટિંગ રૂલ છે. હોરિઝોન્ટલ સરફેસ માટે અને ઘણી વખત વર્ટિકલ સરફેસ માટે પણ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ત્યાર પછી વાત કરીએ પ્લમ્બોબ. તો પ્લમ્બોબનું કાર્ય શું છે? તો કે વર્ટિકલ સરફેસ ઉપર જે પ્લાસ્ટરની જે થિકનેસ છે એ યોગ્ય થિકનેસ મેળવવા માટે અથવા તો થિકનેસ જાળવવા માટે પ્લમ્બોબ વાપરવામાં આવે છે. અને ત્યાર પછી વાત કરીએ મિસેલિનિયસ ટૂલ. તો મિસેલિનિયસ ટૂલની અંદર શું થશે? તો કે સ્ટીલના ફ્લોટ આવે છે, રાઇટ એંગલ માપવા માટેના ટૂલ્સ આવે છે. તો આ બધા ટૂલ્સ કેમાં આવી જશે? મિસેલિનિયસ ટૂલ્સની અંદર આવી જશે, રાઈટ? તો આ સિમ્પલ ટૂલ્સ છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં રેગ્યુલરલી જોતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ મેથડ ઓફ એપ્લાઇંગ સિમેન્ટ પ્લાસ્ટર. તો સિમેન્ટ પ્લાસ્ટરની જે મેથડ છે એને એપ્લાય કરવાના મુખ્ય 3 સ્ટેપ છે. એમાં જો પહેલા સ્ટેપની વાત કરીએ તો કે પ્રિપેરેશન ઓફ સરફેસ ફોર પ્લાસ્ટરિંગ. એટલે કે જે સરફેસ ઉપર તમારે પ્લાસ્ટરિંગ વર્ક કરવું છે એ સરફેસને પહેલાં પ્રિપેર કરવાની ક્રિયા. હવે આની અંદર શું કરવામાં આવે? તો સપોઝ કે જો ન્યૂ સરફેસ છે, નવી સરફેસ છે અને એની અંદર સ્ટોન મેશનરી અથવા તો બ્રિક મેશનરીથી બનેલી છે, તો એના જે જોઈન્ટ છે કે જે સ્ટોન મેશનરી અથવા તો બે સ્ટોન અથવા તો બે બ્રિકને જોડતા જે જોઈન્ટ છે એને પહેલાં રેક્ટ, રેક્ટ એટલે કે જોઈન્ટમાં જે મોર્ટાર છે એને કાઢી નાખવામાં આવે કે જેને કારણે એક સ્લોટ તૈયાર થાય અને એ પછી એક બોન્ડિંગ એજન્ટ તરીકે કાર્ય કરે. હવે બ્રિકના કેસીસમાં 10 mm સુધી જે જોઈન્ટ છે એનો મોર્ટાર ઉખાડવામાં આવે છે, એટલે કે 10 mm ઊંડાઈ સુધી, અને સ્ટોન મેશનરી હોય તો 15 mm ઊંડાઈ સુધી પહેલાં એમાંથી જે મોર્ટાર છે એ કાઢી લેવામાં આવે છે. ત્યાર પછી જ્યારે પણ પ્લાસ્ટરિંગ વર્ક કરતી વખતે જે સરફેસ છે એમાં જે સ્ટોન મેશનરી દરમિયાન જે મોર્ટાર લગાડેલો છે તો મોર્ટારના અમુક પાર્ટિકલ અથવા તો અમુક જથ્થો જો ચોટી ગયો હોય, પેસ્ટ ચોટી ગઈ હોય, કોઈ પણ પ્રકારની ધૂળ હોય, તો આ બધી વસ્તુને શું કરવામાં આવે છે? રિમૂવ કરવામાં આવે છે. ત્યાર પછી શું કરવામાં આવે છે કે ધ પ્રોજેક્શન મોર દેન 12 mm ઓવર ધ સરફેસ આર નોક્ડ ઓફ. એટલે કે એક વખત તમે જે બ્રિક મેશનરી અથવા તો સ્ટોન મેશનરીના જે જોઈન્ટ છે એને તો તમે રેક્ટ કરી લીધા, પરંતુ જે સ્ટોન અથવા તો બ્રિક છે કે જે સરફેસ વાતાવરણમાં ખુલ્લી છે એમાં પણ 12 mm એટલે કે 12 mm પોળા જેટલા એમાં પ્રોજેક્શન કરવામાં આવે છે, જેને કારણે શું થશે કે વધારાનું બોન્ડિંગ માટેની કી મળશે અને પ્લાસ્ટર વ્યવસ્થિત બોન્ડ થઈ જશે, રાઈટ? ધેન આફ્ટર
એક વખત મોટા આખે આખી સરફેસ તૈયાર થઈ ગયા પછી જો એમાં કોઈ પણ પ્રકારની કેવિટીઝ હોય, કેવિટીઝ એટલે કે કોઈ પણ પ્રકારની ઉબડખાબડ અથવા તો ટોચા પડી ગયા હોય, કોઈ જગ્યાએ દિવાલનો કોઈ ભાગ એક લિમિટ કરતાં વધારે ઉપસેલો હોય, તો એ જેટલી પણ કેવિટી છે એને પહેલાં શું કરી દેવામાં આવે છે, પ્લાસ્ટર અથવા તો મોર્ટારની મદદથી ભરી અને આખી દિવાલ અથવા તો સરફેસ છે એને સ્મૂથ કરી દેવામાં આવશે. ત્યાર પછી જ એની ઉપર શું કરવામાં આવશે, પ્લાસ્ટરિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવશે. રાઈટ, હવે એક વખત સરફેસ તૈયાર થઈ જાય ત્યાર પછી શું કરવામાં આવે છે, તો કે ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટર, એટલે કે પ્લાસ્ટર ચાલુ કરતાં પહેલાં અમુક મહત્ત્વના સ્ટેપ લેવામાં આવે છે. તો એની અંદર શું છે, તો કે તમે જે ફિગરમાં જુઓ એ રીતે કે જે સરફેસ ઉપર તમારે પ્લાસ્ટર તૈયાર કરવું છે અથવા તો પ્લાસ્ટરિંગ વર્ક કરવું છે એની અંદર યુનિફોર્મ થિકનેસના પહેલાં ડોટ્સ તૈયાર કરવામાં આવે છે. આ યુનિફોર્મ થિકનેસના ડોટ શું કાર્ય કરશે, કે પ્લાસ્ટરની વર્ટિકલ સરફેસ ઉપર થિકનેસ જાળવવાનું કાર્ય કરશે અથવા તો થિકનેસ જાળવવા માટે મદદરૂપ થશે. હવે તો કે આ જે ડોટ્સ છે એના પહેલાં હોરિઝોન્ટલ સરફેસ ઉપર કરવામાં આવે છે જો નીચે પ્લાસ્ટર કરવું હોય તો, અને ત્યાર પછી વર્ટિકલ સરફેસ ઉપર પણ ડોટ્સ તૈયાર કરવામાં આવે છે. સૌપ્રથમ ઉપરની બાજુએ ડોટ્સ કરવામાં આવશે અને ત્યાર પછી પ્લમ્બોબની મદદથી જે દિવાલનો વર્ટિકલ દિવાલનો જે નીચેનો ભાગ છે ત્યાં પણ જે થિકનેસ છે ડોટ્સની એ નક્કી કરવામાં આવશે અને ત્યાર પછી આ ડોટ્સની મદદથી જ પ્લાસ્ટરની આખે આખા દિવાલની થિકનેસ છે એ માપવામાં આવતી હોય છે. રાઈટ, હવે એપ્લિકેશન ઓફ પ્લાસ્ટર કોટ્સ, એટલે કે એક વખત ડોટ તૈયાર થઈ ગયા, પ્લાસ્ટરની સરફેસ તૈયાર થઈ ગઈ, ત્યાર પછી એકચ્યુઅલ પ્લાસ્ટરિંગ વર્ક ચાલુ થશે. હવે પ્લાસ્ટરના જો થિકનેસની વાત કરીએ તો જો બ્રિક હશે તો એના કેસીસમાં બ્રિક મેશનરી હશે તો 12 mm જેટલી થિકનેસ રાખવામાં આવે અને જો સ્ટોન મેશનરી હશે તો 20 mm જેટલી થિકનેસથી રાખવામાં આવે છે. હવે પહેલા કોટમાં શું કરવામાં આવે કે ફોર્સલી છે પ્લાસ્ટરની દિવાલ ઉપર લગાડવામાં આવે છે અને પ્લાસ્ટરની પ્લાસ્ટિક સ્ટ્રેન્થને કારણે પ્લાસ્ટર જે દિવાલ ઉપર ચોટી જશે એ રફ કોટ હશે. ત્યાર પછી એને ફિનિશિંગ રૂલની મદદથી અથવા તો ફ્લોટિંગ રૂલની મદદથી વ્યવસ્થિત ફિનિશ કરવામાં આવશે. ત્યાર પછી એક વખત ફિનિશિંગ કોટ પેલો રફ કોટ લાગી જાય અને હાર્ડ થઈ જાય એના 7 દિવસ પછી, એટલે કે પેલો કોટ લગાડ્યાના 7 દિવસ પછી બીજો કોટ લગાડવામાં આવે છે. બીજા કોટની અંદર જનરલ કેસીસની અંદર સિમેન્ટ અને પાણીનું મિશ્રણ હોય છે, જેને આપણે સાદી ભાષામાં રોગી પાયું કહેવાય, કે સિમેન્ટ અને પાણીની એક પેસ્ટ જેવી રચના છે કે એને લગાડવામાં આવે છે જેને કારણે શું મળે, એક ફિનિશિંગ કોટ મળી જાય. રાઈટ, અને ત્યાર પછી એને પણ 7 દિવસ સુધી કેવું શું કરવામાં આવે છે, સૂકવવા દેવામાં આવતું હોય છે. જો એક્સટર્નલ સરફેસની વાત કરીએ તો પહેલાં સિમેન્ટ મોર્ટાર લગાડવામાં આવે છે અને ત્યાર પછી જે સેકન્ડ કોટ અથવા તો જે ફિનિશિંગ કોટ છે એની અંદર ચૂનો અને પાણીનું મિશ્રણ છે એ વાપરવામાં આવતું હોય છે. પણ મોડર્ન કેસીસની અંદર ઘણી વખત પુટ્ટીનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે જે એક સારું વોટરપ્રૂફિંગ આપતા હોય છે. રાઈટ, તો આ હતી પ્રોસેસ કેની, તો કે સિમેન્ટ મોર્ટાર અથવા તો સિમેન્ટ પ્લાસ્ટરને એપ્લાય કરવાની. ત્યાર પછી વાત કરીએ ટાઈપ્સ ઓફ પ્લાસ્ટર ફિનિશ, એટલે કે પ્લાસ્ટરના અલગ અલગ ફિનિશિસની વાત કરીએ તો એમાં પહેલું આવે છે તો કે સ્મૂધ કાસ્ટ ફિનિશ, એટલે કે એકદમ સ્મૂધ ફિનિશ મેળવવું હોય તો એવા કેસીસમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીંયા જો પ્રપોઝનની વાત કરીએ તો 1:3 પ્રપોઝન હોય છે, એટલે કે એક ભાગમાં સિમેન્ટ અને 3 ભાગમાં રહેતી હોય છે. ત્યાર પછી વાત કરીએ રફ કાસ્ટ ફિનિશ, એટલે કે જો જે ફિનિશ છે એ તમારે સ્મૂધ નહીં પણ રફ જોઈએ છે તો એની અંદર રેગ્યુલર સિમેન્ટ મોર્ટારમાં એક વધારાનો એલિમેન્ટ એડ કરવામાં આવે છે, એ કયો છે, એગ્રીકેટ છે. તો આના પ્રપોઝનની વાત કરીએ તો 1 ભાગમાં સિમેન્ટ 1.5 અથવા તો 1.5 ભાગમાં રહેતી અને 3 ભાગની અંદર એગ્રીકેટ હોય છે. હવે એ એગ્રીકેટ હોવાને કારણે આ પ્લાસ્ટરમાં વોટરપ્રૂફિંગના પ્રોબ્લેમ થવાની ચાન્સીસ રહેતા હોય છે, એટલા માટે ઘણી વખત એમાં વોટરપ્રૂફિંગ એજન્ટ પણ ઉમેરવામાં આવતો હોય છે. ત્યાર પછી વાત કરીએ પેબલ ડેશ ફિનિશ. હવે પેબલ એટલે શું, તો કે સ્મૂધ અને વ્યવસ્થિત અપિરિયન્સવાળા નાના માર્બલના ટુકડા અથવા તો નાના કાંકરા, જેને શું કહેવામાં આવે, પેબલ કહેવામાં આવે. હવે આ કઈ રીતે મેળવવામાં આવે છે, તો કે પહેલાં પ્લાસ્ટરની એક 12 mm થિકનેસવાળી એક પહેલી લેયર છે એ તૈયાર કરવામાં આવે છે અને આ લેયર સુકાઈ જાય એ પહેલાં જ એની ઉપર જે પેબલ્સ છે એને ડેશ એટલે કે ચોંટાડવામાં આવે છે, જેના કારણે શું થશે કે અલ્ટિમેટલી જે પ્લાસ્ટરનું જે અપિરિયન્સ છે કેવો દેખાશે, તો કે નાના નાના પથ્થરના ટુકડા જોડેલા છે એના જેવો એક સ્મૂધ અથવા તો એક સારો અપિરિયન્સ આવી જશે. હવે આ પ્રકારના જો મિક્સની વાત કરીએ કે જેમાં પેબલ ડેશ ફિનિશ જોતું હોય તેના જો મિક્સિંગની વાત કરીએ તો 1:3 જેટલું એનું મિક્સિંગ હોય છે. ત્યાર પછી વાત કરીએ ડેપ્ટર ફિનિશ, તો જે ડેપ્ટર ફિનિશ છે એ પેબલ ફિનિશ જેવું જ છે, પરંતુ અહીંયા ફરક ખાલી એટલો છે કે પેબલની જગ્યાએ અહીંયા ફ્લિન્ટ અથવા તો ગ્રેવલ એટલે કે નાના નાના પથ્થરના ટુકડા લગાડવામાં આવે છે અને અહીંયા જે ફ્લિન્ટ અથવા તો જે પીસ છે ગ્રેવલના એ અલગ અલગ કલરમાં હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે જે એક્સટર્નલ વોલ છે એમાં જે કલર છે
प्लास्टर नो ब्लेक होवानी जग्याए अलग अलग रंगबेरंगी कलर हशे तो अलग अलग कलर ना उपयोग करीने तमे डेप्टर फिनिश छे लई सकता हो छो। त्यार पछी वात करीए सेंड फेस फिनिश, तो सेंड फेस फिनिश शुं छे, तो के रेग्युलर प्लास्टर ज करवामां आवे छे। पहेला 12 एमएम नी थिकनेस नुं पहेली लेयर लगाड़वामां आवे छे के जेमां 1:4 नुं प्रपोजन होय छे। त्यार पछी 8 एमएम नी थिकनेस नी बीजी लेयर लगाड़वामां आवे छे अथवा तो सेकंड कोट लगाड़वामां आवे छे કે જેમાં 1:2 નું પ્રપોઝન હોય છે, અને તે ઉપરાંત એક વખત સેકન્ડ લેયર લઈ જાય ત્યાર પછી ફિનિશિંગ કોટ કરતી વખતે સિમેન્ટ અને પાણીનું મિશ્રણ છે એને પહેલા લગાડવામાં આવે છે, અને પછી પંચની મદદથી ભીના કરેલા પંચની એ જે સરફેસ ઉપર જે ફિનિશિંગ કોટ લગાડેલો છે કે જે હજી વેટ છે એની ઉપર એ પંચને પ્રેસ કરવામાં આવે છે, જેના કારણે કેવું ઇફેક્ટ અથવા ટેક્સચર મળશે કે એની ઉપર ફાઇન સેન્ડ છે લગાડેલી હોય એવું ટેક્સચર તમને મળી જતું હોય છે, રાઈટ। ત્યાર પછી વાત કરીએ સ્ક્રેપ્ડ ફિનિશ, તો નામ જ ઇન્ડિકેટ કરે છે આમાં કોઈ પણ પ્રકારનું સ્ક્રેપિંગ વર્ક કરેલું હશે, તો પહેલાં ફાઇનલ કોટ છેલ્લો જે ફાઇનલ કોટ લગાડવામાં આવે કે જે 6-12 એમએમની જાડાઈનો હોય, ત્યાર પછી ફાઇનલ કોટ થોડો ઘણો સુકાય ત્યાર પછી એમાં 3 એમએમની ઊંડાઈ સુધીના સ્ક્રેપરની મદદથી ફિનિશિંગ વર્ક કરવામાં આવે છે। જનરલી આ પ્રકારનું ફિનિશિંગ વર્ક છે એ એવી જગ્યાએ કરવામાં આવે, ફોર એક્ઝામ્પલ પાર્કિંગ લોટ છે અથવા તો એવી સરફેસ છે કે જ્યાં લોકોને ચાલવું છે તો એવી જગ્યાએ સ્ક્રેપ ફિનિશ વાપરવામાં આવે કે જેને કારણે ચાલવા દરમિયાન વ્યવસ્થિત ગ્રીપ મળી જાય। દેન આફ્ટર ટેક્સચર ફિનિશ, ખાસ કરીને સ્ટુકો પ્લાસ્ટરિંગ હોય તેની અંદર આ પ્રકારનું ટેક્સચર ફિનિશ છે એપ્લાય કરવામાં આવતું હોય છે। તમે ઘણી વખત જોતા હો છો કે જે ઘર છે એના એક્સટેરિયરની અંદર અથવા તો એલિવેશનમાં પ્લાસ્ટરથી બનેલી અમુક પ્રકારની પેટર્ન તૈયાર કરેલી હોય છે પર્ટિક્યુલર શેપની, તો આ પ્રકારનું જે ટેક્સચર તૈયાર કરવા માટે અલગ અલગ હેન્ડ ટૂલ અથવા તો અલગ અલગ પેટર્નનો ઉપયોગ તૈયાર કરવામાં આવે છે અથવા તો અલગ અલગ પ્રકારના પેટર્ન માટેના ટૂલ્સ વાપરવામાં આવે છે, અને આ પ્રકારનું અલગ અલગ ટેક્સચર છે એ મેળવવામાં આવતું હોય છે। જનરલ કેસીસની અંદર સ્ટુકો પ્લાસ્ટરિંગ છે અથવા તો પ્લાસ્ટર ના જે ફાઇનલ કોટ છે એની અંદર સિમેન્ટ અને પાણીની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, રાઈટ। ત્યાર પછી વાત કરીએ સ્પેશિયલ મટીરિયલ્સ યુઝડ ઇન અ પ્લાસ્ટરિંગ, તો કે પ્લાસ્ટરિંગમાં જે અલગ અલગ પ્રકારના મટીરિયલ્સની વાત કરીએ તેમાં પહેલું છે પીઓપી, એઝ યુઝ્યુઅલ આપણે જે કહીએ તે જીપ્સમમાંથી મેળવવામાં આવે છે। પીઓપીની અમુક ખાસિયતો શું છે, તો કે એક સારું એવું લાઇટિંગ રિફ્લેક્શન આપે છે સ્ટ્રક્ચરની અંદરની બાજુએ, ત્યાર પછી સાઉન્ડ ઇન્સ્યુલેશન આપે છે અને એક સારામાં સારું અપીરિયન્સ પણ આપે છે, રાઈટ। ત્યાર પછી છે એકોસ્ટિક પ્લાસ્ટર, ખાસ કરીને આ પ્રકારનું જે પ્લાસ્ટર છે એ થિયેટર્સ છે અથવા તો મ્યુઝિક હોલ છે એની અંદર વાપરવામાં આવે છે કે જેને કારણે રૂમની અંદરની જે સાઉન્ડની ગુણવત્તા છે એ વ્યવસ્થિત રીતે રિફ્લેક્ટ થઈ જાય, અને જીપ્સમ એટલે કે ચિરોળીના મિશ્રણથી આ મેળવવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ બેરિયમ પ્લાસ્ટર, તો કે બેરિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે અને એક સારામાં સારું એક્સરે પ્રતિરોધક હોય છે, એટલે કે જે હોસ્પિટલની અંદર જે એક્સરે રૂમ છે એની અંદરની બાજુએ જે પ્લાસ્ટર કરેલું હોય છે એમાં બેરિયમ પ્લાસ્ટર વાપરવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ ગ્રેનાઇટ સિલિકોન પ્લાસ્ટર, તો આ જે ગ્રેનાઇટ સિલિકોન પ્લાસ્ટર છે એની સારામાં સારી ઇલાસ્ટિક પ્રોપર્ટી છે, તો એવા કેસીસમાં આ પ્લાસ્ટર વાપરવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ એસ્બેસ્ટોસ માર્બલ પ્લાસ્ટર, તો એસ્બેસ્ટોસ એટલે કે નાના તાતણા, તો આ જે એસ્બેસ્ટોસ માર્બલ પ્લાસ્ટર છે એસ્બેસ્ટોસ સિમેન્ટ અને માર્બલનો ભૂક્કો અથવા તો ટુકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, અને માર્બલ ફિનિશ જ્યારે જોતું હોય ત્યારે આ એસ્બેસ્ટોસ માર્બલ પ્લાસ્ટર છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, રાઈટ। ત્યાર પછી વાત કરીએ મેટલ લેથ્સ, તો અહીંયા તમે જે રીતે ફિગરમાં જુઓ એ રીતે અલગ અલગ શેપ અને સાઇઝની મેટલ લેથ વાપરવામાં આવી છે। આ મેટલ લેથનું મુખ્ય કાર્ય શું છે, તો કે બેકગ્રાઉન્ડ તરીકે વર્ક કરે છે, અને જ્યારે પ્લાસ્ટરની જે કોટ છે એમાં વધારાની તમારે મજબૂતાઈ જોતી હોય તો એવા કેસીસમાં મેટલ લેથ્સ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, રાઈટ। ત્યાર પછી વાત કરીએ ડિફેક્ટ્સ ઇન પ્લાસ્ટરિંગ, એટલે કે પ્લાસ્ટરિંગ દરમિયાન જે અલગ અલગ ડિફેક્ટ જનરેટ થાય છે, તો અહીંયા આપણે ફોટોગ્રાફની મદદથી સમજશું। પહેલું છે ક્રેકિંગ, એટલે કે પ્લાસ્ટરની અંદર તિરાડો પડી જવી, આ થવાના કારણો એટમોસ્ફિયરિક રીઝન હોઈ શકે કે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર અથવા તો એક્સ્ટ્રીમ લો ટેમ્પરેચર હોઈ શકે, પ્લાસ્ટરમાં કોઈ પણ પ્રકારનો ભેજ આવી ગયો હોય અથવા તો જે પ્લાસ્ટર તમે જે સરફેસ ઉપર કરેલું છે એ સરફેસ વ્યવસ્થિત ન હોય તો એવા કેસીસમાં મોટા ક્રેક્સ જનરેટ થઈ શકે છે। ત્યાર પછી વાત કરીએ બ્લિસ્ટરિંગ, બ્લિસ્ટરિંગ એટલે શું, કે પ્લાસ્ટર થઈ ગયા બાદ એની જે સરફેસ છે એમાં તમે ફિગરમાં જોવો એ રીતે ઉપસી જશે, આ થવાના કારણો શું છે કે જ્યારે પણ પ્લાસ્ટરિંગ કરતી વખતે એમાં કોઈ ફોરેન પાર્ટિકલ્સ અથવા તો ધૂળ છે અથવા તો બીજા પાર્ટિકલ્સ જમા થઈ ગયા હોય અથવા તો ભેજને કારણે આ પ્રકારની બ્લિસ્ટરિંગ છે એ થતું હોય છે। ત્યાર પછી વાત કરીએ ક્રેઝિંગ, તો ક્રેઝિંગ શું છે કે એક વખત પ્લાસ્ટર થઈ ગયા પછી એમાં વાળ જેટલી જાડાઈની એકદમ માઇક્રો ક્રેક્સથી જનરેટ થાય તમે ફિગરમાં જોવો એ રીતે,
આ થવાનું કારણ શું છે તો કે પ્લાસ્ટર જે વ્યવસ્થિત એના ઇન્ટરનલી પ્લાસ્ટરના પાર્ટિકલ્સ છે એકબીજા સાથે બોન્ડિંગ થયું નથી તો એના કારણે આ પ્રકારની ક્રેઝિંગ થઈ શકે છે ત્યાર પછી છે ફ્લેકિંગ તો કે ફ્લેકિંગ શું છે તો કે જ્યારે પ્લાસ્ટર જે દિવાલ સાથે વ્યવસ્થિત બોન્ડિંગ ન થાય તો એવા કેસીસમાં શું થશે કે પ્લાસ્ટરનો અમુક ભાગ છે નીચે પડી જશે તો એના કારણે આ પ્રકારની ફ્લેકિંગ ઇફેક્ટ જનરેટ થાય છે ત્યાર પછી વાત કરીએ રસ્ટ સ્ટ્રેન્થ તો જ્યારે પણ તમે મેટલ લેથનો ઉપયોગ કર્યો છે અથવા તો મેટલની સરફેસ ઉપર તમે પ્લાસ્ટર લગાડ્યું છે અને એમાં કોઈ પણ પ્રકારનો કાટ લાગ્યો જે મેટલની સરફેસ છે એની ઉપર તો એના કારણે જે કાટને કારણે જે પાણી મિશ્રણ થશે અને એ પાણી છે એ પ્લાસ્ટરમાંથી બહાર નીકળશે તમે તમે ફિગરમાં જોવો એ રીતે કાટ જેવું અથવા તો લાલ કલરના પાણીના ડ્રોપ અથવા તો માર્ક બની જશે એને શું કહેવામાં આવે છે રસ્ટ સ્ટ્રેન કહેવામાં આવે છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે પ્લાસ્ટરને રિલેટેડ અમુક ટર્મ્સ સમજ્યા એમાં પ્લાસ્ટરિંગ સમજ્યા એને રિલેટેડ ટેકનિકલ ટર્મ્સ ત્યાર પછી અલગ અલગ પ્રકારના પ્લાસ્ટર અલગ અલગ પ્રકારના પ્લાસ્ટર ફિનિશ પ્લાસ્ટરને એપ્લાય કરવાની મેથડ્સ ત્યાર પછી સ્પેશિયલ મટીરિયલ્સ અને સાથોસાથ પ્લાસ્ટરની અંદર જે ક્રેક્સ અથવા તો જે ડિફેક્ટ્સ જનરેટ થાય છે આ બધી બાબતો ઉપર ચર્ચા કરી સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ